કલરવ મોડલ સ્કૂલ ધોરણ 7 વિષય ગુજરાતી વિષયાંક ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી। આપણે આગલા પીરિયડમાં જોયું કે પાંડવોની ગુફાઓ જોઈ એટલે સુરતમાં કેવી રીતના વલંદાઓ આવ્યા ફારસીઓ આવ્યા એ બધું જોયું। હવે આગળ આપણે પાઠ ચલાવીશું કે આગળ શું આવે છે કે સુરતની ભૂમિ પર શું શું રમણીયતા છે અને શું શું આગળ એની વિવિધતા છે એ આપણે આગળ જોઈતું જોયેલું કે આપણે ભારતમાં અહીંયા ગુજરાતમાં એમાંથી સુરતમાં કે પાંડવોની ગુફાઓ પણ આવેલી છે કુરુક્ષેત્રનું મેદાન છે ભીમની ગદાનું વર્ણન થયેલું છે અને આગળ એવા કેટલા બી ખંડિયાર ઘરો પણ આવેલા છે કે જે કેટલા ખંડિયાર ખંડિયાર એટલે કે ભાંગી તૂટેલી ઇમારત સુરતમાં એટલી બધી ખંડિયાર ઇમારતો પણ આવેલી છે જે વલંદાઓ અને એણે જે પરદેશીઓ આપસમાં જે લડ્યા ત્યારે જે ઇમારતો તૂટી ગયેલી છે એ ખંડિયાર કહેવામાં આવે છે। આપણે માનવામાં આવે છે કે ક્યાં નસીબ છે તાપી નદીનો વળાંક અહીં કેવો છે કે આપણે નર્મદાની સાથે જોડવા જવા માંગે છે અહીંનો તાપી નર્મદા કિનારો પણ એવો વિશાળ છે કે જે તાપી નદી કિનારાને મળે છે તાપી અને નર્મદા એક થઈને સમુદ્ર કિનારામાં ભળી જાય છે પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલો જોઈશે ભય હા ભય તો ખરો જ પણ ચાલો તાપી નદીને કાંઠે ડાબે હાથે સાતપુરાની હારમાળાઓ સુધી જાત જાતની વસ્તી નદી સંગમ તળાવો અને જૂના બંધો ખંડિયારો ઘરો જ અને હેડમ બાંધ પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરે છે। ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ ગામ નામનો છેડા પણ આવ્યા કરશે વરપાડા અમલપાડા પણ આપણે તો ગામ મોહિનીનું જઈશું રસ્તો બરાબર નથી તે થઈ રહેશે પણ સામે નજરે સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે ચાલો અહીં હવે લેખક શું કહે છે કે આપણે હવે નર્મદા જઈ લીધી તાપીનો સૂર્ય કિનારો જોઈ લીધો હવે જઈશું આપણે સોનગઢ તરફ કે સોનગઢ તરફ શું આવેલું છે આગળ ત્યાં સોનગઢમાં આગળ જઈએ તો શું આવે બાળકો ડાંગ આવે ડાંગની આજુબાજુ શું આવેલું છે ત્યાં એક જંગલ વિસ્તાર વધારે પડતો જોવા મળે છે ત્યાં પણ નાના નાના નદીઓના ઝરણા પહાડો પરથી નદી આવતી હોય ગુપ્ત ગંગા આ બધું ત્યાં સોનગઢ તરફ જઈએ એટલે ત્યાં આ બધું વિસ્તાર જોવા મળે છે અને ત્યાં હેડમ વન એટલે હિડમ્બા કોણ હતા બાળકો કે ભીમની પત્ની હતા હિડમ્બા એમનું ત્યાં વન પણ આવેલું છે અને હેર્યુ એટલે પાકામાંથી છિદ્રમાંથી એટલે હેર્યુ એટલે એવું થાય કે જે નાની એવી બારી હોય એમાંથી જે સૂર્યનો પ્રકાશ પડે એને હેર્યુ કહેવામાં આવે છે કે હેરિયા પણ ત્યાં સાપુતારાના જે સાપુતારા છે એમાં સાપુતારામાં સાપુતારાના એમાં એને હેર્યુ જોવા મળે છે કે હેર્યુ અને ત્યાં સોનગઢની આજુબાજુમાં ગામના નામો પણ કેવા આપેલા છે એ પણ અહીંયા જણાવેલું છે કે વરપાડા અમલપાડા સાતપુડા એ બધા ત્યાં સોનગઢની આજુબાજુ ગામો પણ આવેલા છે પણ આપણે તો તોફાની નદી કિમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે ત્યારે રાજપીપળાના ડુંગરો પહોંચશું તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કારબચ્યા માટીના ઢેફાળા જ્વાળામુખીએ કરેલી અલગની ઉલટીઓની નિશાનીઓ છે શેકાઓ પહેલાની વાત છે આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે મજા તો ઉપર જઈશું ત્યારે આવશે હવે કે છે તોફાની નદીઓ હવે જોવાની છે તોફાની નદીઓ કે આપણા ગુજરાતમાં કેટલી તોફાની નદીઓ આવેલી છે એમાં પણ જે અંકલેશ્વર રસ્તામાં જે અંકલેશ્વર આવશે એ પણ આપણે જોતા જઈશું અને રાજપીપળાના ડુંગરો કે આગળ જઈએ તો અંકલેશ્વર થી આગળ જઈએ તો રાજપીપળાના ડુંગરો છે એ આપણને જોવા મળશે અને છેલ્લે ધરતીને તળે માટીના ઢેફા એટલે ઢેફું એટલે માટીનું ચોસલું કે ધરતીકંપ વખતે જે જ્વાળામુખી નીકળેલી હોય અને જે પર્વત જેવું થઈ જાય એને ઢેફલું કહેવામાં આવે છે કે જે જ્વાળામુખીઓ અગ્નિની ઉલટીઓની નિશાનીઓ અને કે જ્વાળામુખી જે બની ગયેલા છે એની નિશાનીઓ પણ ત્યાં જોવામાં મળે છે સૌકાઓ પહેલા
વાત છે કે 200 વર્ષો પહેલાની વાત છે જ્યાં રાજપીપળાના ડુંગરો બહુ પ્રખ્યાત હતા રાજપીપળાના ડુંગરો જોવા માટે બહુ પ્રખ્યાત હતા ત્યાં કેવા આડો પડિયા ને મજા તો ઉપર જઈશું ક્યારે જ આવશે કે હવે રાજપીપળાના ડુંગરો આપણે જોવા જેવું છે તો એ ત્યાં ઉપર જઈશું ત્યારે જ મજા આવશે કે રાજપીપળાના ડુંગર કેટલા સુંદર છે અને કેટલા રમણીય છે આ દેખાય એ ભીલ રાજાઓની મહાલ હતો એ ડુંગરા જરા અટપટો રસ્તો છે અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ મળે છે જાળવીને ચાલજો આ બધા દરવાજાઓને તાંદીન ઘણો જૂનો તો પણ બાંધ્યો હશે કોણ જાણે આ ડુંગર ઉપર જરૂરી સાંસ્કૃતિક સામ્રાજ્ય ઉગી આથમતી ગયું હવે અહીંની હવા ખાવાનું નવું સ્થળ બનશે એ વાતો સંભળાય છે કે હવે અહીંયા રાજાઓની હવે ડુંગર ઉપર જવાનું છે રાજપીપળાના ડુંગરો જોવા માટે તો ત્યાં છે એ જૂના રાજા રજવાડાઓના મહેલો પણ હશે નાની નાની ગુફાઓ પણ હશે અને પ્રાચીન કાળમાં જે ઘણા બધા અવશેષો પણ જોવા મળે છે ત્યાંનું બાંધકામ ત્યાંની સંસ્કૃતિ સામ્રાજ્ય એ પણ બહુ જૂનું છે અને ત્યાં જોવા મળે છે એટલે કે હવે રાજપીપળાના ડુંગર ઉપર જઈશું એટલે ત્યાં બહુ બધું જોવા મળશે કે ત્યાં કેવા કેવા હવા ખાવાના સ્થળો આવેલા છે જૂનું સામ્રાજ્ય સાંસ્કૃતિક પદાર્થો જોવા મળશે થોડા થોડા ડુંગરો પણ જોવા મળશે અને એ બધું જોવામાં લેખકને બહુ જ આનંદ આવે છે એવું એ કહે છે કે આપણે જે અહીંયા ગુજરાતનો દક્ષિણ કિનારો જોઈએ છીએ એમાં લેખકને ગુજરાતનું શું શું મહિમા છે એનું અહીંયા વર્ણન કર્યું છે આજે જરા ઊંચે ચડીએ રસ્તો બરાબર નથી સવારે પર્વતમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે હવે તો દૂરથી જેમ સમીપમાં પણ ડુંગર રણિયામણો લાગે છે માંડવગઢથી રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાના દર્શન કરવા ગીરી અટાણી ચડ્યા વિંધવત ફૂલની સાતુપાડાની હારમાળાઓ અહીં નર્મદા મૈયા ગુજરાતને પધારવા કેવા ચાતુર્યમાં બને છે કદીને થોક કદી વિશાળ પટે કદી ઘરેણ ફાળે ગૌરવ ભરે આ નર્મદા 60-200 કિલોમીટરનો કાંઠો અમરકટકથી અહીં સુધીમાં તમે અમારા માટે શું શું નથી લાવ્યા રમ્યા છો ગમ્યા છો સોહામણા છો અહલાદક છો સંતોના શીર શત્ર છો સામવેદના ઉચ્ચારણના શ્લોકથી અલંકાર લાયા છો મહાસતી અનસુયાના ગરમ પરમ સખીજનો છો પ્રાણ સ્મરણીય છો એટલે જ રાતવાસો અહીં કરીશું હવા ખાવાનું સ્થળ કરાવનાર કરશે ત્યારે અમે આવનારા હવા ખાશે ત્યારે ખાશે આપણા તો આપણે હવા ખાઈ લઈએ આપણે પહાડ ઉપર જઈએ પછી પણ નીચે તો તેલ ઝરણા છે અને તો એ કાઢવાને ધરતીમાં મોહ પણ બનાવાય છે ગુપ્ત ગંગા અને આ ગુપ્ત તેલ ધારા ફિલસૂફો કહે છે કે મન તેલ ધારા રાખીશું એટલે કે આપણે હવે રાજપીપળાના ડુંગર ચડીશું તો ડુંગર ઉપર શું શું જોઈશું આપણે કે ત્યાં બહુ બધા ઝરણાઓ હશે ત્યાં સમીપ ડુંગર રણિયામણા હશે અને રમણીયતામાં કેટલા વિશાળ પટો પણ આવેલા છે ત્યાં નર્મદા મૈયા ગુજરાતને જાજલ્યમાન જાજલ્યમાન એટલે કે જળહળતી એટલે કે ત્યાં આપણી નર્મદા મૈયા કેટલી જળહળતી દેખાય છે પર્વત ઉપર જઈએ તો ત્યાંથી નદી નીચે જોઈએ તો કેવી ચમક ચમક વાળી દેખાય એનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે અને ત્યાંનો દરિયા કિનારો પણ સુવામણો છે અને શિર છત્ર એટલે કે પાલક ત્યાંનું સુહામણું આહલાદક છે એ શિર છત્ર જેવું લાગે છે એટલે કે પાલક આપણે ત્યાં દરિયા કિનારે જઈએ તો કેવી મસ્તી મસ્તી કરીએ એવી જ રીતે દરિયા કિનારે જઈએ અને જેવી મજા આવે એવી લેખકને હવે ડુંગર ઉપર ચડી અને નદીઓ જોવામાં આવે છે અને ત્યાં લેખક છે એ ડુંગર ઉપર જ રાતવાસો કરવા માંગે છે અને ત્યાં કેટલાય પુરાણોના છે એ સ્મરણો એમને યાદ આવે છે કે સતી અનસુયા ત્યાં ગયેલા ત્યાં કુરુક્ષેત્રના મેદાનમાં જે મળેલા અવશેષો છે એ પણ ત્યાં લેખકને જોવા મળે છે અહીં ધરતીમાં પણ એને ગુપ્ત ગંગા એટલે પહાડોમાંથી જે ધોધ પડે એવી રીતનો એને ગુપ્ત ગંગા પણ ત્યાં જોવા મળશે અને તેલની ધારા એટલે કે તેલની ધારા પાણીમાં પડે તો એ તે અલગ રહે તે તેલની ધારા એટલે કે પાણીમાં અંદર તેલ આપણે નાખીએ તો કેવું છૂટું છૂટું અલગ અલગ રહે એવી જ રીતે તેલની ધારા એટલે કે પાણીમાં તેલ પડે તો પણ અલગ રહે એવી તેલની ધારા છે એવી છે એ ગુજરાતનો દક્ષિણ કિનારાની છે કે દક્ષિણ કિનારો બધા કરતા અલગ જ છે
એટલા માટે કહ્યું છે કે તેલધારણમ એટલે કે તેલધારા. અહીં આપણા પાઠમાં ગુજરાતનું એટલે કે દક્ષિણ કિનારાનું વર્ણન ખૂબ સુંદર રીતે લેખકે કર્યું છે કે કેવી રીતે ગુજરાતનો દક્ષિણ કિનારો એટલે કે આપણું સુરત કેટલું રળિયામણું છે, સુંદર છે, એની ભૌગોલિક અને આર્થિક પરિસ્થિતિ કેવી છે એનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. અહીં આપણો પાઠ કમ્પ્લીટ થાય છે અને હવે આપણે સ્વાધ્યાય પોથીનું પેજ નંબર 1 તમને હોમવર્કમાં